हेलो स्टूडेंट्स, हाउ आर यू? फाइन, मजा में आसो बता? स्टूडेंट्स ऑफ स्टैंडर्ड 12th कॉमर्स, खास दिवाळी पछी आपणे ज्यारे मळीए छीए त्यारे सौ प्रथम तो बधाने हैप्पी न्यू ईयर अने आशा राखीए के आवनारू वर्ष जे हवे आपणू नवू वर्ष छे ए खूब ज सारू जाय अने अभ्यासनी अंदर आपणने मददरूप थाय। તમે જુઓ છો એ રીતે ગવર્મેન્ટની અલગ અલગ ગાઈડલાઇન્સ પ્રમાણે ક્યારેક આપણને એવું લાગે કે હવેથી આપણી ફિઝિકલી સ્કૂલ ચાલુ થઈ જશે, પણ અમુક સંજોગો પ્રમાણે જોવા જઈએ તો પોસિબલ થતું નથી, એટલે ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ હજી આપણે ઓનલાઈન અભ્યાસક્રમમાં જ આગળ વધવાનું છે। તો ઓનલાઈન આપણે જે રીતે ભણતા હતા પહેલાં પણ એ જ રીતે આપણે ભણીશું, તમારે જરા પણ ટેન્શન રાખવાની જરૂર નથી। અને ખાસ વિનંતી કરી દઉં ધોરણ 12ના વિદ્યાર્થીઓને અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે આ વર્ષે, તમારા માટે ગવર્મેન્ટે ફિઝિકલ સ્કૂલ જ્યારે બંધ કરી છે ત્યારે સામે અમુક ફેસિલિટીઝ પણ આપી છે, જેમ કે તમારા કોર્સમાં 30% ડિડક્ટ થઈ ગયું છે ઓલરેડી, એટલે કે આપણા જે યુનિટ હતા ધોરણ 12ની હું વાત કરું ખાસ, એમના માટેનો અત્યારે આ લેક્ચર હું લઈ રહ્યો છું, ત્યારે ધોરણ 12માં જે આપણા ચેપ્ટર હતા 10 યુનિટ ટોટલ, એટલે કે એમાં પ્રોઝ અને પોયમ ટોટલ ઘણું થશે, તો 10 યુનિટ જે હતા એમાંથી યુનિટ નંબર 7, 8, 9 અને 10, એટલે કે 7, 8, 9, 10 આ 4 યુનિટ કાઢી નાખ્યા છે આપણા સિલેબસમાંથી આ વર્ષ માટે જ માત્ર, એટલે આપણે 1 થી 6 યુનિટની જ એક્ઝામ આપવાની છે। હા, ગ્રામર અને કમ્પોઝિશન જે છે એ રાબેતા મુજબ જે છે એટલું જ ટોટલી સિલેબસની અંદર હશે, પણ એમાં પણ તમને ખ્યાલ છે રીતે આપણે ઘણું બધું ગ્રામર અને કમ્પોઝિશન સોલ્વ કરી ગયા છીએ, કેમ કે આપણે છેક 11th સ્ટાર્ટ કરી દીધું છે, 11th ફર્સ્ટ ટર્મ પછીથી આપણે 12th ગ્રામર સ્ટાર્ટ કરી દીધું છે, આપણા મેઇન ટોપિક્સ બધા કવર થઈ ગયા છે, જેમ કે એક્ટિવ પેસિવ વોઇસ હોય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન હોય કે કમ્પોઝિશનની વાત કરું તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હોય કે ઇમેલ રાઇટિંગ હોય કે રિપોર્ટ રાઇટિંગ હોય। હવે જે બાકી રહે છે એ આપણે બહુ વહેલી તકે ઓનલાઈન લેક્ચરના માધ્યમથી આગળ વધશું અને પૂરા પણ કરી દેશું, તમને રિવિઝનનો પણ ટાઈમ મળશે, પેપર રાઇટિંગ પણ તમારે પ્રેક્ટિસ પણ થશે, અને યુનિટમાં તો તમને ખ્યાલ છે રીતે આપણે 5 યુનિટ ટોટલ પૂરા કરી લીધા છે, 1 થી 5, 1, 2, 3, 4, 5 એમ ક્રમાનુસાર। તો હવે એમાં તમારે પટેલ એન્ડ પટેલનો લીથો મેં તમને ક્લાસની અંદર જ્યારે આપણે મળતા ત્યારે મેં તમને લેવડાવેલો છે, ક્વેશ્ચન આન્સરનો લીથો છે, એની અંદર શોર્ટ નોટ પણ આપેલી છે, ગુજરાતી ટ્રાન્સલેશને આપેલું છે, કદાચ કોઈ લેક્ચર ન જોવાનો હોય વિડીયોમાં અથવા તો વિડીયો લેક્ચર તો યુટ્યુબમાં તમને ગમે ત્યારે મળી જશે મારા, પણ સ્કૂલ જ્યારે શરૂ હતી ત્યારે શરૂઆતના આપણે યુનિટ 1 લવ માટેનું પેલું જે યુનિટ છે આઈ કેન નોટ ઇન્સ્ટોલ લવ, બરાબર, તો અને યુનિટ 2 છે અનફોર્ગોટેબલ વોલ્ટ ડિઝની કે પછી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે આપણે જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે ભણ્યા હતા, તો એ કદાચ તમારે રિવાઇઝ કરવા હોય તો એમાં લીથાની અંદર ગુજરાતી પણ આપેલું છે ભાષાંતરણ, આમ તો તમે ચેપ્ટર ઇંગ્લિશ 2 ઇંગ્લિશ વાંચશો કદાચ ટેક્સ્ટબુકમાં તો પણ તમને યાદ આવી જશે, કેમ કે મેં એવી રીતે ભણાવ્યું જ છે તમને, અને સાથે સાથે એના ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ અને ખાસ શોર્ટ નોટ જે હું તમને વખતો વખત કહેતો રહું છું એ તમારે તૈયાર કરવાની રહેશે, તો એ સાથે સાથે કરતા જાજો। સામે બોર્ડે તમને સિલેબસ જ્યાં ઘટાડી દીધો છે એની સાથે સાથે માર્ચમાં લેવાવાની બોર્ડની પરીક્ષા હવે મેમાં લેવાશે આ વર્ષ માટે, તો એમાં પણ આપણને એક્સટેન્શન મળ્યું છે, એટલે કે માર્ચ એપ્રિલ અને કદાચ મેના પહેલાં વીકમાં હોય તો માર્ચ અને એપ્રિલ 2 મહિના આપણને વધારાના મળે છે, તો આરામથી તમારો સિલેબસ પણ કમ્પ્લીટ થઈ જશે, આપણે તો બહુ એની પહેલાં વધીને હવે 1 થી 2 મંથ્સની અંદર આપણે પૂરો કરી દઈશું સિલેબસ, પછી પેપર પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ જશે, રાઇટિંગ પ્રેક્ટિસ હું તમને કરાવીશ, ભલે ઓનલાઈન માધ્યમ હોય તો ઓનલાઈન વર્ક આપીને પણ એ પ્રેક્ટિસ આપણે કરશું, અને ખાસ તમારે ચિંતા કરવાની નથી, જરા કહેવાનો મારો ઇન્ટેન્શન એટલો જ છે કે તમારે ટેન્શન નથી લેવાનું, ઉલટાનું આ વર્ષે સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો, કેમ કે પેન્ડેમિક ટાઈમ ચાલે છે તો બધા માટે કોમન વસ્તુ છે, આપણે એક તો આનો શિકાર બન્યા હોય એવું નથી, બધા માટે કોમન છે। તો હવે આ બધી વાતોને સાઈડ પર મૂકીએ અને ફરીથી આગળ વધીએ, આપણી જે ગતિ હતી એ ગતિ પકડી લઈએ અને થોડું સ્પીડમાં દોડીએ, ખાસ તમે લોકો પ્રેક્ટિસ એટ હોમ વધારી દેજો, આપણા ઇંગ્લિશના ગ્રામર કમ્પોઝિશન અને ટેક્સ્ટબુક મેં જે રીતે તમને લીથામાંથી વાંચવાનું કીધું એ રીતે, તો ઇઝીલી તમે ક્રેક કરી શકશો એક્ઝામ સારા પર્સન્ટેજની સાથે, ઇટ્સ નોટ અ બિગ ઇશ્યુ,
બરાબર. અને હજી ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે કોઈ નવી વસ્તુ પણ આવી શકે, કદાચ હજી આનાથી પણ કોર્સ ઘટી શકે, અથવા તો હજી કંઈ રિલેક્સેશન મળી શકે, ગોડ નોઝ, આપણને ખ્યાલ નથી અત્યારે, પણ એ બધું ભગવાન પર મૂકીએ. અત્યારે આપણે જે છે એ આપણા સિલેબસમાં આગળ વધીએ, તો હું વાત કરું કે આપણી બોર્ડની પેપર સ્ટાઇલ જે મુજબ અત્યાર સુધીની આપણી પાસે પેપર સ્ટાઇલ અવેલેબલ છે એ મુજબ જોઈએ તો સેક્શન સી એ એક એવો સેક્શન છે, આપણા 5 સેક્શન છે એ બી સી ડી ઈ, આમાંથી સેક્શન સી જે છે એ ટોટલ 20 માર્કનું છે. હવે આ 20 માર્ક રોકડિયા છે. શું કામ રોકડિયા છે એ તમને સમજાવું. રોકડા માર્ક છે કે એક પેરેગ્રાફ આપેલો હોય, નીચે પ્રશ્ન હોય, પ્રશ્નોના જવાબ તમારે ઉપર પેરેગ્રાફમાંથી ગોતી લખવાના. આ વસ્તુ સેક્શન સીની અંદર રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, અનસીન પેરેગ્રાફ હશે એટલે આપણે ટેક્સ્ટબુકની બહાર ન હશે, સપ્લિમેન્ટરીમાંથી લઈ શકે કદાચ. તો આ પેરેગ્રાફ તમારે પેરેગ્રાફ વાંચીને જ પ્રશ્નોના જવાબ આપવાના છે. આ જ સેક્શન સીમાં 5 માર્કનું આ અનસીન પેરેગ્રાફ છે. ત્યારબાદ સમરી રાઇટિંગ છે, જેને આપણે ક્લાસની અંદર પણ જોયું હતું અને હજી એકવાર ઓનલાઈનના માધ્યમથી હું તમને એ ટોપિક પણ કરાવીશ પાછો ફરીથી, એટલે રિવાઇઝ થઈ જાય અને ભૂલાય પણ નહીં. તો સમરી રાઇટિંગ એ પણ 5 માર્કનું થશે. ત્યારબાદ આગળ વધીએ તો ન્યૂઝ ક્લિપિંગ છે. ન્યૂઝ ક્લિપિંગ, ન્યૂઝ આપેલું હોય, ન્યૂઝ પેપરનું કોઈ પણ કટિંગ આપેલું હશે તમને અને એની નીચે 5 પ્રશ્નો પૂછેલા હશે, એના પણ 5 માર્ક છે. અને અંતે જોઈએ તો આપણે ત્યાં રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે આપણી જે પોયમ આપણે ભણી ગયા છીએ 1-6 યુનિટની જ ખાસ, આ દરેક પોયમમાંથી કોઈ પણ પોયમ મૂકેલી હશે સિલેક્ટેડ અને એની નીચે પણ પાછા 5 પ્રશ્નો હશે તો એના 5 માર્ક. આમ 4 અલગ અલગ પોર્શન છે, અનસીન પેરેગ્રાફ, સમરી રાઇટિંગ, બધું 5-5 માર્કનું જ છે, અનસીન પેરેગ્રાફ, સમરી રાઇટિંગ, ન્યૂઝ ક્લિપિંગ અને સ્ટાન્ઝા. આ 4 વસ્તુઓ 5-5 માર્કની ભેગી કરો એટલે સેક્શન સી આખી કમ્પ્લીટ છે, 20 માર્કનો થશે. ફાઇન, આમાં પ્રેક્ટિસની વધારે જરૂર પડશે. હા, અમુક ટોપિક છે જે મારે તમને એમાં ભણાવવાના છે, જેમ કે ન્યૂઝ ક્લિપિંગ, તો એ આજે હું સ્ટાર્ટ કરું છું. સેક્શન સી તમારા ગ્રામર બુકમાં તમે જ્યારે વિડીયો જોતા હો ત્યારે ગ્રામર બુક સાથે રાખવાની આપણી ક્લાસ વર્ક, એમાં હેડિંગ આપી દો સેક્શન સી ન્યૂઝ ક્લિપિંગ. અચ્છા, આમાં ટેકનિક મારે તમને આપવી છે કે પેરેગ્રાફમાં પ્રશ્નો કેવી રીતે ગોતવા, અને થોડીક એની આપણે પ્રેક્ટિસ કરશું, 2-4-5 પેરેગ્રાફ આપણે જોઈ લેશું, એટલે જેનાથી આપણને પ્રોબ્લેમ ન થાય. બરાબર, અનસીન પેરેગ્રાફ અને સ્ટાન્ઝા આ બે વસ્તુ એવી છે કે જેની અંદર, સ્ટાન્ઝાની ખાસ વાત કરું તો એ તો જે પોએમ આપણે ભણી ગયા છીએ એના જ પ્રશ્નો પૂછાવાના છે, અને પટેલ એન્ડ પટેલ લીથામાં પણ છે, તો એ તમારે પ્રેક્ટિસમાં લેવાની જરૂર નથી, એ રીડિંગ કરવાનું થશે. અનસીન છે તો એ તો ખબર જ નથી કે કયો પેરેગ્રાફ, નામ જ અનસીન છે તો કોઈ પણ જગ્યાએથી મૂકેલો હોય. પણ હા, ન્યૂઝ ક્લિપિંગની જે ટેકનિક હું તમને આપીશ એ જ તમને હેલ્પફુલ થશે અનસીન પેરેગ્રાફની અંદર પણ. તો ન્યૂઝ ક્લિપિંગને ખાસ ધ્યાનથી સમજો. ન્યૂઝ ક્લિપિંગનો મતલબ થશે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અથવા કોઈ પણ ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં આવેલો કોઈ આર્ટિકલ હોય સારો, એમાંથી ઉપાડેલો પેરેગ્રાફ અને એની નીચે આપેલા પ્રશ્નો. તો મેથડ સેમ થઈ કે પેરેગ્રાફ વાંચવાનો અને પ્રશ્નોના જવાબ આપવાના, પણ ટેકનિકલી આપણે આગળ વધશું. ફાઇન, ઓકે. અને ખાસ તો આ વર્ષે તો કદાચ એવો જ પેરેગ્રાફ પૂછાશે કોવિડ-19ની આડેગાળે એને લગતી વાતો ને રિલેટેડ, ઘણા બધા ન્યૂઝપેપરની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે, તો એમાંથી જ કદાચ કોઈ પેરેગ્રાફ હોઈ શકે, તમે બહુ આરામથી એ ન્યૂઝ ક્લિપિંગનો આન્સર આપી શકશો. ફાઇન, ચલો ટેકનિકલી જોઈ લઈએ. સ્ટાર્ટ કરીએ છીએ ન્યૂઝ ક્લિપિંગ. ગ્રામર બુકમાં હેડિંગ આવશે સેક્શન સી ન્યૂઝ ક્લિપિંગ. લેટ સ્ટાર્ટ. ઓકે, તો હેડિંગ તમે આપી દીધું હશે આ રીતે, સેક્શન સી ની અંદર ન્યૂઝ ક્લિપિંગ ટોપિકનું નામ છે, જેના 5 માર્ક છે, 5 માર્કનું વેઇટેજ છે, સેક્શન સીમાં પૂછાશે. હવે આ ન્યૂઝ ક્લિપિંગનો મતલબ મેં કીધો થોડી વાર પહેલાં, ફરીથી રિપીટ કરી દઉં કે ન્યૂઝપેપરમાંથી કોઈ આર્ટિકલનો એક પેરેગ્રાફ લીધેલો હશે અને પેરેગ્રાફ તમારી સામે મૂકેલો હશે. એ પેરેગ્રાફ કોઈ પણ ટોપિક ઉપર હોઈ શકે, સોશિયલ ટોપિક ઉપર હોઈ શકે, પોલિટિકલ ટોપિક ઉપર હોઈ શકે, કોવિડ-19 જેવી કોઈ મહામારી, કોઈ બીમારી હોય તો એના ઉપર હોઈ શકે, કોઈ હેલ્થ રિલેટેડ બાબત હોઈ શકે, એજ્યુકેશનનો કોઈ પેરેગ્રાફ હોઈ શકે, કોઈ પણ ટોપિક હશે પણ ન્યૂઝપેપર રિલેટેડ હશે. આના માટે તમને યાદ હોય તો મેં તમને પહેલાં એવું પણ કીધેલું કે થોડુંક ન્યૂઝપેપર રીડિંગની હેબિટ પાડજો, એટલે જેથી કરીને અમુક પેરેગ્રાફ કદાચ એવો પણ આપણી સામે આવી જાય જે આપણે જોયેલો હોય. કંઈ વાંધો નહીં, આ પેરેગ્રાફની નીચે 5 પ્રશ્નો મૂકેલા હશે, એ 5 પ્રશ્નોના જવાબ આપેલ પેરેગ્રાફમાં છે.
જેને તમારે એમાંથી ગોતી અને લખવાના છે. હવે એ કેવી રીતે ગોતવા અને કેવી રીતે આખો આનો આન્સર સોલ્વ કરવો એના માટે અમુક પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે. જેમ કે હેડિંગ તમે આપી દેજો પોઈન્ટ્સ, આખું થાય પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ યાદ રાખવાના મુદ્દા. એમાં પહેલો પોઈન્ટ જે છે તમારી સામે હું મૂકું છું. ફર્સ્ટ પોઈન્ટ, આપેલા ન્યૂઝ ક્લિપને, ન્યૂઝ ક્લિપ મતલબ જે પેરેગ્રાફ ન્યૂઝ ક્લિપિંગનો આપ્યો છે સેક્શન સીની અંદર, ને ધ્યાનથી વાંચો. પહેલાં એક વખત એને ધ્યાનથી વાંચી લેવું. હમણાં આપણે પ્રેક્ટિકલી એક એક્ઝામ્પલ પણ સોલ્વ કરશું એટલે તમને સમજાઈ જશે આ મુદ્દાઓ. પણ પહેલો મુદ્દો છે કે ન્યૂઝ ક્લિપ જે આપ્યું છે એને ધ્યાનથી વાંચો. ઘણા સ્ટુડન્ટ શું કરતા હોય મેં જોયું છે ઘણીવાર, કે ડાયરેક્ટ ક્વેશ્ચન જોઈ અને ફટાફટ આન્સર ગોતો એમ, પછી પહેલેથી છેલ્લે સુધી એમ પહેલી લાઈન વાંચે, બીજી લાઈન વાંચે, ત્રીજી, વળી જમ્પ કરી અને લાસ્ટ લાઈન ઉપર વાંચે, પછી કે આમાં આન્સર જ ન મળ્યો, ફરી પાછું વાંચો એક વખત. આમ જોવા જાઉં તો પાંચ પ્રશ્નો હોય તો પાંચ વાર પેરેગ્રાફ વાંચે. હવે એને એમ થાય કે અમે સ્માર્ટ વર્ક કરીએ છીએ, બરાબર ને, આખો પેરેગ્રાફ વાંચવો એના કરતાં ડાયરેક્ટ પ્રશ્નો ઉપરથી જ જવાબ ગોતાય ને. પણ એ ખરેખર મૂર્ખાઈ ભર્યું કાર્ય છે, કારણ કે એમાં તમે એકનો એક પેરેગ્રાફ પાંચ વખત અને આડેધડ વાંચો છો, જેમાં તમને મિનિંગ તો સમજાતો જ નથી. અને અંતે કદાચ જો એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે ગીવ અ સ્યુટેબલ ટાઇટલ ટુ ધીસ પેરેગ્રાફ, તો એ તો તમને ક્યારેય ન મળે, કેમ કે આમ ઉડતું ઉડતું વાંચવું હોય એમાં કંઈ મળે નહીં. તો એથી બેટર છે મારી ટેકનિક, આપેલા ન્યૂઝ ક્લિપને ધ્યાનથી પહેલાં એક વખત વાંચી લેવું આરામથી, પ્રશ્નની ચિંતા કર્યા વગર, એક નોલેજ માટે તમે વાંચો છો એવું જ મગજમાં રાખવું. અને એક આ ટેકનિક છે કે જ્યારે તમે એવી રીતે વાંચતા હશો ને કે હું મારું આ નોલેજ ભેગું કરું છું, આ મને પરીક્ષામાં પૂછાય કે કાંઈ પણ હોય એનાથી કંઈ મતલબ નથી, નોલેજ તરીકે તમે કોઈ પણ વસ્તુ જ્યારે વાંચો છો તો એ તમને લાંબા સમય સુધી યાદ રહે છે, બીકોઝ ઇટ પુટ્સ ઇમ્પ્રેશન ઇન ટુ યોર અનકોન્શિયસ માઇન્ડ. નોલેજ માટે વાંચેલી વસ્તુઓ તમારા અનકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચે છે અને એ લાંબો સમય યાદ રહે છે. આ સાયકોલોજી આવું કહીએ છે. ફાઇન, તો આ વસ્તુ યાદ રાખજો કે ન્યૂઝ ક્લિપિંગને તમારે આરામથી એન્જોય કરતાં કરતાં વાંચવાનું છે. એક લાઈન નવા શબ્દો આવે, કોઈ વાક્ય ન સમજાય, ડોન્ટ વરી, ક્વેશ્ચન જોશો એટલે પછી ધીમે ધીમે થોડું ખબર પડી જશે. ફાઇન, તો પહેલો પોઈન્ટ, આપેલા ન્યૂઝ ક્લિપને ધ્યાનથી એકવાર વાંચો. ત્યારબાદ નંબર ટુ, આપેલા પ્રશ્નોને ધ્યાનથી વાંચો. હવે પ્રશ્નોનો વારો લેવાનો છે, અને એમ નહીં કે એક પ્રશ્ન વાંચો, ઓ આનો જવાબ તો અહીંયા પડ્યો તો લખી લઉં, એમ નહીં. પહેલાં ન્યૂઝ ક્લિપ વાંચી ગયા, વધીને ઇટ વિલ ટેક ટુ મિનિટ્સ, બે મિનિટ તો મેક્સિમમ થઈ જશે આખો પેરેગ્રાફ વાંચવામાં. પછી પ્રશ્નોને વાંચશો તો અડધી મિનિટ જેટલો ટાઈમ લાગશે, પાંચે પાંચ પ્રશ્નો એકસાથે વાંચી લેવાના. આનાથી શું થાય કે એના મુદ્દાઓ જે છે ને, પોઈન્ટ શું પૂછવા માગે છે, શું આપણી પાસે તેને જવાબ જોઈએ છીએ, એ આપણે થોડા ઘણા યાદ રહી જશે, બરાબર. તો ત્રીજા નંબર ઉપર થશે પ્રશ્નોમાં રહેલા મુખ્ય શબ્દોને યાદ રાખો, એ રહી જ ગયા હશે ઓટોમેટિક. શેમાં રહેલા? પ્રશ્નોમાં રહેલા મુખ્ય શબ્દોને યાદ રાખો. જો તમે આ સ્ટેપ પ્રમાણે જાશો કે પહેલાં પેરેગ્રાફ વાંચવાનો, પછી પાંચે પ્રશ્નો એકસાથે વાંચવાના, પછી ત્રીજા નંબર ઉપર પ્રશ્નોમાં રહેલા મુખ્ય શબ્દોને ધ્યાનમાં રાખવા યાદ રાખવાના રહેશે, તો એમાંથી જ યાદ રહી ગયા હશે. અને હવે ચોથી વખત, ચોથા સ્ટેપની અંદર ફરીથી આપેલા પેરેગ્રાફને વાંચીને જવાબ મેળવો. મતલબ આખામાં, આખી પ્રોસેસમાં આપણે પેરેગ્રાફ ટોટલ બે જ વખત વાંચવાનો થયો, બરાબર. પહેલાં પેરેગ્રાફ વાંચવાનો એન્જોય કરતી કરતી વખતે, અને બીજા નંબર ઉપર આપણે પ્રશ્નોને ધ્યાનમાં લેશું એને વાંચશું, ત્રીજામાં મુખ્ય શબ્દોને યાદ રહી ગયા હશે અને રાખશું, ચોથા નંબર ઉપર ફરીથી જ્યારે પેરેગ્રાફ વાંચતા હશું ત્યારે જે પ્રશ્નોના મુખ્ય શબ્દો છે એ તમને ઉડીને આંખે ઓળખશે અને એમ થશે કે અચ્છા આનો જવાબ છે. અંડરલાઇન કરવાની જરૂર નથી, અને કરો તો આપણા પોતાના માટે, કેમ કે બાજુવાળાને ખબર પડી જાય તો આપણી મહેનત એ ચોરી લઈએ, બરાબર ને, તો એવું નહીં કરવાનું. પાંચમા નંબર ઉપર ટાઇટલ માટે પેરેગ્રાફમાં રિપીટ થતા શબ્દોનો ઉપયોગ કરવો. માની લો કે પાંચમો પ્રશ્ન એવો છે કે ગીવ અ સ્યુટેબલ ટાઇટલ, તો તમે પેરેગ્રાફ બે વખત વાંચ્યો છે, તો જ્યારે શબ્દ રિપીટ થતો હશે તમારા મગજમાં હશે જ કે અચ્છા આમાં એજ્યુકેશનનો શબ્દ છે, આમાં ડૉક્ટરની વાત છે, આમાં કોરોનાની વાત છે કે કાંઈ પણ, તો એના ઉપર તમે ટાઇટલ બનાવી શકશો પાંચમા નંબર ઉપર, જો એવો પ્રશ્ન પૂછ્યો હોય તો, ફરજિયાત નથી. ફાઇન, તો જોઈ લ્યો આ પાંચ મુદ્દાઓને, સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા તો તમે લખી લીધું હશે સાથે સાથે, વિડીયો પોઝ કરીને પણ લખી શકો. આ પાંચ મુદ્દાઓ જે છે આ યાદ રાખવાના છે, એનાથી આપણે ન્યૂઝ ક્લિપિંગ સોલ્વ કરીએ છીએ. તો લેટ સ્ટાર્ટ એક્ઝામ્પલ નંબર વન. ડાયરેક્ટ તમને હું પેપરમાંથી જ સોલ્વ કરાવું છું કે જેથી કરીને તમને યાદ રહે. ચાલો લેટ સ્ટાર્ટ. ચલો ક્વેશ્ચન તમારી સામે મૂકું છું, બોર્ડના પેપરમાં પૂછાયેલો ક્વેશ્ચન, પેપરમાંથી જ ડાયરેક્ટ.
યસ ધીસ ઇઝ યોર ન્યૂઝ ક્લિપિંગ. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલુ વિડીયો એ પણ તમને હવે તો એ તો ખબર જ હશે, ટેકનિકલી તમે મારા કરતાં પણ હોશિયાર હો. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો પહેલાં, પછી એને ક્રોપ કરી નાખજો. એટલે આ ક્વેશ્ચન છે આપણો મેઇન, જો અહીં લખ્યું છે હેડિંગ રીડ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ન્યૂઝ ક્લિપને વાંચો અને એના ક્વેશ્ચનના આન્સર આપો. ક્વેશ્ચન પાછળના પેજ ઉપર છે, હમણાં દેખાડું. પહેલાં તો આ આપણો પેરેગ્રાફ છે. ચલો સ્ક્રીનશોટ લેવો હોય તો એક મિનિટ હું બંધ થઈ જાઉં છું. ઓકે ચલો હવે પેરેગ્રાફને શું કરવાનું છે, પહેલાં તો પહેલાં મુદ્દા પ્રમાણે વાંચી લેવાનું છે, બરાબર ને. March 8, 2017 ધ ટાઈમ્સ ઓફ ગુજરાત અહેમદાબાદમાં છપાયેલો આર્ટિકલ છે. આવું બધું વિગતો એમાં હશે કેમ કે ન્યૂઝપેપરનું કટિંગ છે, બરાબર. ઓકે તો જોઈ લઈએ પહેલો મુદ્દો. આપણને એવું એન્જોય કરતાં કરતાં એક નોલેજ જ મેળવો છો. March 8, 2017 ધ ટાઈમ્સ ઓફ ગુજરાતમાં આવેલો અહેમદાબાદમાં એડિશનમાં છપાયેલો આ પેરેગ્રાફ જેમાં સ્ટાર્ટ કરું છું હું. બેટી બચાવો બેટી પઢાઓ ઇઝ અ સ્કીમ લોન્ચડ બાય ધ ગવર્મેન્ટ ઇન જાન્યુઆરી 2015 માસમાં ગવર્મેન્ટે એક સ્કીમ લોન્ચ કરી, એટલે કે યોજના, સ્કીમ મતલબ યોજના લોન્ચ કરી, જેનું નામ હતું બેટી બચાવો બેટી પઢાઓ. તમે જોજો જ્યારે હું વાંચતો ત્યારે પણ તમે એક જનરલ નોલેજ મેળવો છો, એ જ રીતે જોજો આને, તો યાદ રહેશે વધારે સારી રીતે, બરાબર. ધ પર્પઝ ઓફ ધ લોન્ચિંગ ધીઝ મતલબ આ યોજના લોન્ચ કરવા માટેનો પર્પઝ, હેતુ. આપણે તો ભણી ગયા છીએ એડવર્ડ ક્લોઝ ઓફ પર્પઝ. તો હેતુ શું હતો? હેતુ છે વોઝ જનરેટિંગ અવેરનેસ એઝ વેલ. જનરેટિંગ એટલે કે સર્જન કરવું, અવેરનેસ એટલે જાગૃતતા. બેટી બચાવો નામથી જ ખબર પડી જાય, બેટી બચાવો બેટી પઢાઓ. દીકરીઓને પહેલાં જ્યારે દૂધ પીતી કરતા જે સમયમાં એનો વિરોધ થયો અને પછીથી આગળ વધવા માંડ્યા આપણે એ બાબતમાં કે હવે બેટીને બચાવો એમ, અને માત્ર બચાવો નહીં પણ બેટીને પઢાવો, એજ્યુકેશન પણ આપો. તો જનરેટિંગ અવેરનેસ, એક જાગૃતતા ફેલાય લોકોમાં, એઝ વેલ એઝ એટલે કે એની જેમ જ એક હેતુ છે અવેરનેસ ફેલાવવું, અવેરનેસ ક્રિએટ કરવી, અને બીજું એ હેતુ છે ઇમ્પ્રુવિંગ ધ એફિશિયન્સી ઓફ વેલફેર સર્વિસીસ ફોર વુમન એન્ડ ગર્લ ચાઇલ્ડ ઇન ધ ઇન્ડિયન સોસાયટી. આખું મોટું સેન્ટેન્સ ન યાદ રહીએ તો કટકામાં વાંચી લેવું. ઇમ્પ્રુવ કરવું ધ એફિશિયન્સી, ઇમ્પ્રુવ એટલે વધારવું, એફિશિયન્સી એટલે કે એની યોગ્યતા અથવા તો એની લાયકાત વધારવી. કોની લાયકાત? વેલફેર સર્વિસીસ. વેલફેર સર્વિસનો મતલબ કહેવાય કે સુધારા વધારાની સેવાઓ, વેલફેર. કોના માટે? ફોર વુમન, સ્ત્રીઓ માટે, અને ગર્લ ચાઇલ્ડ એક દીકરી સંતાન માટે. ઇન ધ ઇન્ડિયન સોસાયટી, ભારતીય સમાજની અંદર એમનો, સ્ત્રીઓનો ઉદ્ધાર થાય, દીકરીઓનું કલ્યાણ થાય, એમના માટેની કાર્યક્ષમતા વધારવી, એ પણ એનો હેતુ છે બેટી બચાવો બેટી પઢાવોનો, આ પણ એક હેતુ છે. ચલો એના પછી આગળ છે પેરેગ્રાફ વાંચીએ. ધ ઇનિશિયલ કેપિટલ રિક્વાયર્ડ ફોર ઇનિશિયલ કેપિટલ. કેપિટલ તમે એકાઉન્ટવાળાને ખબર હોય બધાને, કેપિટલ એટલે મૂડી, ઇનિશિયલ એટલે શરૂઆતની, શરૂઆતની મૂડી. હવે જો કોઈને આ ન સમજાણું હોય, રિક્વાયર્ડ તો સમજાય જ જાય, રિક્વાયર્ડ એટલે જરૂરી છે, કંઈક વસ્તુની જરૂરિયાત છે. સેના માટે? ફોર ઇનિશિએટિંગ ધ સ્કીમ, આ સ્કીમને લોન્ચ કરવા માટે, શરૂઆત કરવા માટે જે મૂડીની જરૂર હતી એ હતી વોઝ ₹100 કરોડ. આ 2015 આંકડો છે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ લોન્ચ થયું હતું, અને આમાં આંકડા બધા સાચા જ હશે, માહિતીઓ સાચી હશે, કેમ કે આ ન્યૂઝપેપરની પેરેગ્રાફ છે, બરાબર. તો 100 કરોડની જરૂર હતી ઇનિશિએટિંગ, ઇનિશિએટિંગ એટલે કે શરૂઆતમાં, જો આગળ વધારવામાં નહીં, શરૂ કરવા માટે જ 100 કરોડની જરૂર હતી. ઇન્ડિયા વોઝ રેન્કડ, એક નવી વાત અહીં આપણે નોલેજમાં એડ થાય છે. ઇન્ડિયા વોઝ રેન્ક, ભારતને ક્રમ મળેલો છે 41 એટલે કે 41મો અમંગ 195 કન્ટ્રીઝ, 195 દેશોમાંથી ભારત 41મા સ્થાને છે વર્લ્ડ વાઇડ બાય ધ યુનિસેફ. યુનિસેફ એક સંસ્થા છે સરકારની. ઇન 2012 2012માં ભારતનું સ્થાન 41મું હતું વિશ્વના 195 દેશોમાં, અને આ આપણે નથી કહેતા, યુનિસેફવાળાએ સર્વે કરેલો હતો 2012માં. ચલો સો ધ સ્કીમ ફોર ગર્લ્સ, સો એટલે તેથી, સ્કીમ એટલે યોજના. સો ધ સ્કીમ ફોર ગર્લ્સ વોઝ વેરી મચ નેસેસરી, તો આ દીકરીઓ માટેની જે યોજના છે નેસેસરી હતી. નેસેસરી એટલે જરૂરી હતી. ટુ અવેર પીપલ, લોકોને જાગૃત કરવા અબાઉટ ધ સેફટી, સુરક્ષાઓ માટે.
કોની સુરક્ષા? ઓફ વુમન ઓલ ઓવર ઇન ઇન્ડિયા. ભારતમાં દરેક બાજુ સ્ત્રીઓને સુરક્ષા મળે એમના માટે લોકોમાં જાગૃતતા ફેલાવવી જરૂરી હતી. કેમ કે 2012માં ભારતનો 41મો નંબર હતો એટલે 2015માં એમણે લોન્ચ કરી દીધી આ યોજના. ધીઝ સ્કીમ ઓલ્સો મેક્સ અ કોલ ટુ પીપલ ટુ ઇરેડિકેટ ફિમેલ ફેટિસાઇડ. આ ખાસ તમારે લખવા જેવું છે ગુજરાતી મિનિંગ. ફિમેલ ફેટિસાઇડ એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા. કદાચ આ શબ્દ તમારા માટે નવો હોય. સ્ત્રી ભ્રૂણ હત્યા મતલબ અબોર્શન કરાવે ને, જે પ્રેગ્નન્ટ હોય ને ખબર પડતી પહેલાંના સમયની વાત છે. હવે આવું બહુ ઓછું થાય છે. પહેલાં શું હતું કે જ્યારે ખબર પડી જતી કે ગર્લ છે, બાળક પહેલાં જાતિ પરીક્ષણ પણ થતું કે બોય છે કે ગર્લ છે, તો ખબર પડી જાય કે ગર્લ છે તો એની અબોર્ટ કરાવી દઈએ, મતલબ અબોર્શન કરી લઈએ, સ્ત્રી મારી નાખે એને પેટમાં, જેને કહેવાય સ્ત્રી ભ્રૂણ હત્યા, જેને ફિમેલ ફેટિસાઇડ ઇંગ્લિશમાં કહેવાય. તો ધી સ્કીમ ઓલ્સો મેક્સ અ કોલ, કોલ એટલે ચેલેન્જ આપી છે, ટુ પીપલ એવા લોકોની ચેલેન્જ છે, ટુ ઇરેડિકેટ, ઇરેડિકેટ એટલે ઘટાડવું, ઘટાડવું. કોલનો મતલબ અહીંયા એવો પણ થશે કે એવા લોકોને પ્રોત્સાહન આપવું કે જે ઘટાડે છે ફિમેલ ફેટિસાઇડ, સ્ત્રી ભ્રૂણ હત્યાને ઘટાડે છે. એના માટે તો આ વરદાન છે, બેટી બચાવો બેટી પઢાઓ. હવે એવું કૃત્ય કોઈ કરી શકશે નહીં. ફાઇન, તો આ આખો પેરેગ્રાફ હતો જેને આપણે જનરલ નોલેજની જેમ જોયો, અને મને વિશ્વાસ છે કે તમે વિડીયો કદાચ એકી સાથે આ પેરેગ્રાફ આખો મેં સમજાવ્યો એ રીતે જોતા હશો તો મોટાભાગના પ્રશ્નો આમાં તમને સોલ્વ થઈ જશે. હવે પણ એના માટે સ્ટેપ બાય સ્ટેપ જશું. પહેલાં પેરેગ્રાફ વાંચી લીધો, હવે 5 પ્રશ્નો વાંચશું એકી સાથે. ચલો લેટ સ્ટાર્ટ. હા, પેજ ટર્ન કરી લો, એક જ મિનિટ. હવે એના જે 5 પ્રશ્નો છે તમારી સામે, 5 પ્રશ્નો એક પછી એક વાંચતા જશું. પહેલો પ્રશ્ન, હાઉ મચ ફંડ ડીડ ધ ગવર્મેન્ટ રિક્વાયર ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ સ્કીમ. ઇમ્પ્લિમેન્ટ એટલે લાગુ પાડવી. આ યોજના એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ લાગુ પાડવા માટે કેટલું ફંડ, હાઉ મચ ફંડ, કેટલો ફંડની જરૂરિયાત હતી. ચલો હવે હું જ્યાં 1 સેકન્ડ બંધ રહ્યો ને ત્યાં ઘણા બધાના માઇન્ડમાં એક આ વિડીયો જેને કન્ટિન્યુઅસ જોયો છે એની વાત છે. હું જ્યારે બંધ રહ્યો છું ત્યારે ઘણા બધાના માઇન્ડમાં જવાબ આવી ગયો તૈયાર, કદાચ આ વાંચીને જ. પણ હજી આપણે જવાબની બહુ ઉતાવળ કરવી નથી. ચલો સ્ટેપ બાય સ્ટેપ બીજો પ્રશ્ન વાંચી લઈએ. પણ આમાં તમારે યાદ રહી ગયો હશે મેઇન શબ્દ કે ફંડનો ક્વેશ્ચન છે પહેલો જે છે એ, બરાબર ને? ઓકે, ચલો. વોટ ઇઝ ઇન્ડિયાઝ પ્લેસ, સ્થાન, ભારતનું સ્થાન શું છે ઇન ધ વર્લ્ડ ઇન જેન્ડર રેશિયો? જેન્ડર રેશિયોની અંદર ભારતનું સ્થાન કેટલામું છે? ફરીથી હું જ્યાં બંધ થયો ક્વેશ્ચન વાંચીને, ઘણા બધાના માઇન્ડમાં પ્રશ્નનો જવાબ પણ મળી ગયો છે કેટલામું સ્થાન છે, પેરેગ્રાફમાં ક્યાંક આવ્યું હતું, કંઈ વાંધો નહીં. નેક્સ્ટ, વોટ વોઝ ધ પર્પઝ, એટલે હેતુ ઓફ ધી સ્કીમ, આ સ્કીમ આ યોજનાનો હેતુ શું છે? પ્રશ્ન વાંચીને હું બ્રેક એટલે જ લઉં છું એવા સ્ટુડન્ટ્સ માટે કે જેને ફટાફટ જવાબ માઇન્ડમાં આવી જ જાય છે, પેરેગ્રાફમાં જેને પૂરતું ધ્યાન દીધું છે. તો હેતુ શું હતો એ પણ પેરેગ્રાફમાં આવી ગયું. વોટ ઇઝ, ક્વેશ્ચન 4, વોટ ઇઝ ધ લાસ્ટ કોલ ઓફ ધ સ્કીમ, છેલ્લો કોલ, છેલ્લો આનું કોલ કહીએ મતલબ પ્રોત્સાહન શું છે આ યોજનાનું, કોને પ્રોત્સાહન આપે છે, શું આપે છે? અને નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન નંબર 5, ગીવ ધ ન્યૂઝ અ શોર્ટ ટાઇટલ ઇન ઇંગ્લિશ. જો મેં કીધું હતું ને કે છેલ્લો પ્રશ્ન ટાઇટલ નો પણ હોઈ શકે, તો શોર્ટ ટાઇટલ આપો, નાનું એવું ટચુકડું ટાઇટલ આપવાનું છે ઇન ઇંગ્લિશ, ઇંગ્લિશમાં હો તો ઇંગ્લિશની અંદર તમે ટાઇટલ આને આપી શકો. ફાઇન, પેરેગ્રાફ આખો સમજી ગયા પછી. ચલો તો આ થઈ ગયો સ્ટેપ નંબર 2, 5 પ્રશ્નો વાંચી લીધા. ત્રીજો સ્ટેપ પણ આની અંદર આવી ગયો. મુખ્ય બાબતો યાદ રહી ગઈ આપણને કે પહેલા ક્વેશ્ચનમાં ફંડ પૂછ્યું છે, બીજામાં પ્લેસ સ્થાન પૂછ્યું છે, ત્રીજામાં પર્પઝ એટલે કે હેતુ પૂછ્યો છે, ફોર્થની અંદર આપણને લાસ્ટ કોલ પૂછ્યો છે, અને ફિફ્થમાં તો ટાઇટલ આપવાનું છે. આ મુખ્ય શબ્દ યાદ રહી ગયા હોય તો હવે ફરીથી પેરેગ્રાફ એ ક્વેશ્ચન તમારી સામે હું મૂકું છું થોડું સ્પીડમાં, પણ એ ક્વેશ્ચન આ પેરેગ્રાફને એક વખત વાંચી લ્યો. હું તમને 2 સેકન્ડ અમુક સેકન્ડનો જ ટાઈમ આપું છું. ચલો હવે જ્યારે તમે પેરેગ્રાફ વાંચતા હશો પહેલેથી તો પહેલાં કરતાં વાંચવાની સ્પીડ પણ વધારે આવશે અને જે પ્રશ્ન મગજમાં છે એના જવાબ પણ ફટાફટ મળતા જશે. સમજાય છે મારી ટેકનિક?
ઓકે, ચલો તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે, ક્વેશ્ચન તમારી પાસે આવી ગયો છે, તમે ફરીથી ધ્યાનથી આરામથી વાંચી શકો છો. અત્યારે મારે આન્સર તમને કરાવવા છે સોલાની સાથે સાથે, તો હવે હું આન્સર ઉપર જઈશ. પહેલો ક્વેશ્ચન હતો હાઉ મચ ફંડ ડીડ ધ ગવર્મેન્ટ રિક્વાયર. તો અહીંયા હું ટૂંકમાં લખું છું બધા જવાબો, તમારે જ્યારે લખો ત્યારે આન્સર વન કરી અને પૂરું લખવાનું છે. તમારે આમ લખવાનું છે કે ધ ફંડ ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ, એમ તમારે આખો આન્સર લખવાનો છે, ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ 100 કરોડ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીઝ સ્કીમ. સમજાય છે? ડાયરેક્ટ આટલું જ ન લખતા 100 કરોડ તમારે જવાબ આખો લખવાનો છે આન્સર વન કરીને. ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ ક્વેશ્ચનમાંથી જ બનશે, જોજો. ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડની પાછળ ઈડી, કેમ કે ડીડ કાઢી નાખ્યું આપણે. ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ 100 કરોડ આ જવાબ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીઝ સ્કીમ. ચલો, જેને જવાબ મળી ગયા હશે પહેલાં જ એમને ખુશી થશે કે ઓકે મને આવડી ગયું, અને જે લોકો હજી નથી મળ્યા જવાબ એના માટે હજી 2-3 પેરેગ્રાફ હું આવી રીતે સોલ્વ કરાવીશ નેક્સ્ટ વિડીયોમાં. વોટ ઇઝ ઇન્ડિયાઝ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇન જેન્ડર રેશિયો? તો અહીંથી હું સ્ટાર્ટ કરીશ કે ઇન્ડિયાઝ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇન જેન્ડર રેશિયો વોઝ, અહીંથી જોડી દઈશું, વોઝ 41st એમ પણ લખી શકો, 41મું પ્લેસ ભારતનું છે, પણ આખું લખવાનું તમારે આન્સર. ઇન્ડિયાઝ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇન જેન્ડર રેશિયો વોઝ 41 ઇન 2012, એવું લખી શકો. વોટ વોઝ ધ પર્પઝ ઓફ ધીસ સ્કીમ? ચલો, તો પર્પઝ માટે હું ક્વેશ્ચનને સામે રાખું છું પાછું. પર્પઝ અહીંથી શરૂ થશે. ધ પર્પઝ ઓફ લોન્ચિંગ ધીઝ વોઝ જનરેટિંગ અવેરનેસ, એટલે કે આવાળી લાઈન થઈ આપણી આખી, જનરેટિંગ અવેરનેસ એઝ વેલ એઝ ઇમ્પ્રુવિંગ ધ એફિશિયન્સી ઓફ વેલફેર ફોર વુમન એન્ડ ગર્લ ચાઇલ્ડ ઇન ધ ઇન્ડિયન સોસાયટી. સેકન્ડ લાઈન આખે આખી પ્રિન્ટ થશે તમારા આન્સરમાં, બરાબર? સ્ક્રીનશોટમાં જોઈ અને પછી આન્સર એનો લખજો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ વોઝ ધ પર્પઝ? ઓકે, એ થઈ ગયું. વોટ ઇઝ ધ લાસ્ટ કોલ ઓફ ધ સ્કીમ? લાસ્ટ કોલ શું છે? તો એ આપણે અહીંયા જોયું હતું છેલ્લી લાઈનમાં. This scheme also makes a call to people to eradicate female feticide. લોકો ઘટાડે, ઇરેડિકેટ કરે, ઘટાડે સ્ત્રી ભ્રૂણ હત્યાને. આ હતો લાસ્ટ કોલ. આ લાઈન આખી તમે આની અંદર આન્સરમાં લખશો એઝ સેમ બેઠે બેઠી. અને ગીવ ધ ન્યૂઝ અ શોર્ટ ટાઇટલ, નાનું એવું એક ટાઇટલ આપવાનું છે. ત્યારે હું મારી રીતે અહીંયા ટાઇટલ આપું છું ઇન ઇંગ્લિશ, બેટી બચાવો. તો એને હું ઇંગ્લિશમાં ટર્ન કરીશ તો સેવ ધ ગર્લ ચાઇલ્ડ, અને બેટી પઢાઓ તો એજ્યુકેટ, એટલે પઢાવો, ભણાવો, એજ્યુકેટ ધ ગર્લ ચાઇલ્ડ. તમે એમ જોડીને આપી શકો ટાઇટલ આવી રીતે, સેવ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ ચાઇલ્ડ, સેવ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ ચાઇલ્ડ. તમે એમ પણ લખી શકો, ગર્લ ચાઇલ્ડ બે વખત ન લખવું હોય તો, સેવ ધ ગર્લ ચાઇલ્ડ, એજ્યુકેટ ધ ગર્લ ચાઇલ્ડ, બેટી બચાવો, બેટી પઢાવો. ચાલો, ક્લિયર? તો અહીંયા આપણા 5 પ્રશ્નોના જવાબ પૂરા થાય છે છોકરાઓ. હજી હું આવા પેરેગ્રાફને તમને પ્રેક્ટિસ કરાવતો રહીશ વિડીયો લેક્ચરના મારફતે, પણ તમે થોડુંક એવું ધ્યાન આપશો તો આ બધી વસ્તુઓ બહુ સહેલી છે. ચલો, મળીશું ફરીથી. બહુ વધારે સમય થઈ ગયો છે વિડીયોનો, તો મળીશું ફરીથી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ટિલ ધેન, ગુડ બાય.